જામનગરની એક વર્ષીય સગીરાએ અલગ અલગ સ્થળોએ ત્રણ શખ્સો દુષ્કર્મ કર્યું હોવાની ખડબડાટ થયો છે બે દિવસ લાપતા રહેલી સગીરાએ પરિવાર તથા પોલીસને કહેલી આપી મુજબ સગીરાને તળાવની પાડ પર ચિરાગ નામનો શખ્સ મળ્યો હતો જેણે સગીરાને સંગમબાગ નજીક એક મકાનમાં લઈ જઈ દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ સગીરાએ લગાવ્યો છે ત્યાર પછી ચિરાગના મિત્ર ધર્મેશ નામના શખ્સે પણ તરુણી સાથે જામનગરમાં મહિલા સુરક્ષા અંગે સવાલ ઉદભવ્યો છે પોલીસે પીડિતાના મેડિકલ ચેકઅપની કાર્યવાહી હાથ ધરી છે ઉપરાંત ત્રણેય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય આરોપીઓ પોલીસના સકંજાથી દૂર નથી જામનગરના એડવોકેટ કિરીટ જોશીની હત્યાના આરોપી દિલીપ ઠક્કર હાર્દિક ઠક્કર અને જયંત ગઢવીને એલસીબી કોલકાતાથી પકડી લાવી હતી આ ત્રણેય આરોપીઓને અદાલતમાં રજૂ કરાતા અદાલતે ત્રણેય આરોપીઓના બાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ઉલ્લેખનીય છે કે આ હત્યાકાંડના તુરંત બાદ જામનગર વકીલ મંડળે આ કેસના આરોપીઓનો કેસ નહીં લડવાનો ઠરાવ કર્યો હતો જેને પગલે જામનગરના કોઈ પણ વકીલ ત્રણેય આરોપીઓનો કેસ લડવા તૈયાર થયા ન હતા જેને પગલે અદાલતે લીગલ સેલમાંથી વકીલ જાગૃતિબેન જોગડિયાને આરોપીઓના વકીલ તરીકેની જવાબદારી સોંપી છે જામનગરના કુખ્યાત ભૂમાફિયા અને એડવોકેટ કિરીટ જોશીની હત્યાના મુખ્ય આરોપી જયેશ પટેલને પકડવા જામનગર પોલીસે ઇન્ટરનેશનલ ઓપરેશન હાથ ધર્યું હતું જેને પગલે બે દિવસ પૂર્વે જયેશ પટેલ લંડનમાં ઇન્ટરપોલના હાથે ઝડપાઈ ગયો હોવાના અહેવાલો વહેતા થયા હતા તેમજ જયેશને ભારત લાવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ હોવાની વાતો વહેતી થઈ ગઈ હતી

એ પિસ્તાલીસ જેટલા ગુનાઓ સાથે સંકળાયેલો છાસવારે લોકોની હેરાનગતિ કરે ખંડણીના ગુનાઓ સાથે જોડાયેલો માન્ય અધ્યક્ષ્રી લંડનમાં બેઠો બેઠો નેટવર્ક કરે માન્યાધ્યક્ષશ્રી અમે નિર્ણય લીધો અમારા ઉચ્ચ સારામાં સારા અધિકારીઓને જામનગર મોકલ્યા કેન્દ્રની અંદર આપણી સરકારની મદદ લીધી ઇન્ટરપોલની મદદ લીધી સીબીઆઈ અને ઇન્ટરપોલે લંડનમાં બેસીને જામનગરની અંદર ફાયરિંગ કરવાવાળા લોકોને ત્યાંની પોલીસની મદદથી ધરપકડ કરવાનું કામ કર્યું હોય તો એ ગુજરાતની પોલીસની રાજકીય આધાર ઉપર કરવામાં છે ફલ્લા ગામના ઘાતક પાસે એક મિની ટ્રકે દ્વારકા જઈ રહેલા ખોડાભાઈ ફાંગલિયા તથા હીરાભાઈ લાંબરિયા નામના પદયાત્રીને હડફેટે લીધા હતા મોરબી જિલ્લાના આ બંને પદયાત્રીઓનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું ખંભાડિયા ભાણવડ રોડ પર રોજીવાડા ગામ નજીક કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં કાર સવાર વડોદરાના ઉષાબેન જયેશભાઈ નામના બત્રીસ વર્ષીય મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું તેમજ તેમના ઈજાગ્રસ્ત પતિ અને બાળકીને ભાણવડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ પરિવાર ચોટીલા દર્શન કરી દ્વારકા દર્શન કરવા જઈ રહ્યો હતો આમ હાલારમાં આજે યાત્રિકો માટે કાળમુખો દિવસ રહ્યો હતો